हेलो नमस्कार विद्यार्थी मित्रों, ध स्कूल ऑफ साइंसना विडियो લેક્ચરમાં હું વિપુલ રફરાપ વાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ગણ ચેપ્ટર પૂર્ણ કરી અને નવું ચેપ્ટર જે આપણે 11માં ધોરણની અંદર સંકર સંખ્યા ચાલુ કર્યું છે, જે વસ્તુ તમારા માટે તદ્દન નવી છે. બરાબર, સંકર સંખ્યા એટલે શું? કોમ્પ્લેક્સ નંબર. જે કોમ્પ્લેક્સ નંબર આપણે ચાલુ કર્યું એટલે સંકર સંખ્યા જે ચેપ્ટર ચાલુ કર્યું છે તમારા માટે તદ્દન નવી છે. કારણ કે તમે 1 થી 10 ધોરણ ભણ્યા હશો તેમાં ક્યાંય તમારે સંકર સંખ્યા એવો શબ્દ આવ્યો હશે નહીં, કે તમારે સંકર સંખ્યા તમે સાંભળેલું પણ નહીં હોય. બરાબર, તો આપણે સંકર સંખ્યા વિશે થોડીક બેઝિક માહિતી જોઈ ગયા. એ વત્તા આઈ બી, એ આપણો રિયલ પાર્ટ ને આઈ બી જે આપણો ઇમેજનરી પાર્ટ ને, આપણે એવી બધી વસ્તુઓ જોઈ ગયા. સંકર સંખ્યા કોને કહેવાય એ પણ જોઈ ગયા. સંકર સંખ્યાની અંદર સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી એના જે ગુણધર્મો અને નિયમો કઈ રીતે કામ કરે છે એ પણ આપણે જોઈ ગયા. આવી બધી વસ્તુ આપણે જોઈ ગયા. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ છીએ આઈ ના ઘાત. શું જોઈએ છે? આઈ ના ઘાત. આ રીતે આપણે જોઈએ તો બરાબર, આવી બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ. તો હવે આપણે ભણીએ છીએ આઈ ના ઘાત. શું ભણીએ છીએ? આઈ ના ઘાત. કારણ કે આપણે ભણી ગયા એ વત્તા આઈ બી સ્વરૂપની અંદર આ એક આવે છે અને માઇનસ વન હોય એનું વર્ગમૂળ આઈ થાય છે. આઈ અને માઇનસ આઈ થાય, આપણે હમણાં જોશું, પણ આપણે લખીએ છીએ આઈ. બરાબર, આ રીતે હમણાં જોશું આપણે. માઇનસ પાંચ હોય તો આનું વર્ગ સંકર સંખ્યા આ રીતે લખી શકો પાંચ આઈ. શું લખી શકો? પાંચ આઈ. આપણે હમણાં બધી વસ્તુઓ જોશું. પેલા જોઈએ છે આઈ ના ઘાત. શું જોઈએ? આઈ ના ઘાત. આઈ ના ઘાત જોઈએ તો એની અંદર આઈ ક્યુબ હોય, બરાબર, તો શું થાય? તો જો આઈ ક્યુબ હોય બેટા, તો હું આને એમ લખી શકું આઈ નો સ્ક્વેર ઇન્ટુ આઈ. આ રીતે લખી શકું આઈ નો સ્ક્વેર ઇન્ટુ આઈ. આધાર સરખો, ઘાત નો સરવાળો. આઈ સ્ક્વેર એટલે શું થાય બેટા? તો આપણે આવું ભણી ગયા બેટા કે આ વસ્તુ આપણે ભણી ગયા માઇનસ વન હોય એનું વર્ગમૂળ આઈ થાય. તો વર્ગમૂળ આ બચ જાય તો આપણે કહીએ કે આઈ સ્ક્વેર બરાબર માઇનસ વન. આવું હું કહી શકું આઈ સ્ક્વેર એટલે શું થઈ જાય? માઇનસ વન થઈ જાય. બરાબર, તો જો આઈ સ્ક્વેર એટલે શું થઈ ગયું? માઇનસ વન. ને આઈ એટલે આઈ, એટલે શું થયું? માઇનસ આઈ. તો જ્યાં આઈ ક્યુબ હોય ત્યાં તમે શું લખી શકો? જ્યાં આઈ ક્યુબ હોય ત્યાં તમે આઈ લખી શકો. શું લખી શકો? આઈ. બરાબર, એવી જ રીતે આઈ ની ચાર ઘાત હોય તો તમે શું કરી શકો? આઈ નો સ્ક્વેર, આખાનો સ્ક્વેર આમ કરી શકો. શું કામ? કારણ કે આઈ સ્ક્વેર જે છે એની આપણે વેલ્યુ નો જાણીએ છીએ, નોલેબલ છે. બરાબર, કે આપણી વેલ્યુ આપણે એની જાણીએ છીએ કે જો આઈ સ્ક્વેર હોય તો એની વેલ્યુ આ થાય આપણને ખબર છે. ઓકે, તો આઈ સ્ક્વેર એટલે શું થાય? માઇનસ વન થાય. માઇનસ વન નો વર્ગ શું થઈ જાય? પ્લસ વન થઈ જાય. બરાબર બેટા, એવી જ રીતે આઈ ની પાંચ ઘાત છે. હવે જો આઈ ની પાંચ ઘાત તમે જો તો આઈ ની પાંચ ઘાતમાં શું આપ્યું છે બેટા? તો આઈ ની પાંચ ઘાતમાં શું થશે બેટા? તો આઈ ની પાંચ ઘાત ની અંદર તમે આવું લખી શકો આઈ નો સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ આઈ. આવું લખી શકો આઈ નો સ્ક્વેર આખાનો વર્ગ એટલે ચાર અને થઈ ગઈ પાંચ ઘાત. તો આઈ નો સ્ક્વેર એટલે શું થયું? માઇનસ વન નો સ્ક્વેર. ઓકે, અને આઈ તો ઓલરેડી છે જ એની સાથે. માઇનસ વન નો સ્ક્વેર એટલે શું થઈ જાય? વન થઈ જાય. વન ઇન્ટુ આઈ એટલે શું થઈ ગયું? આઈ. તો આઈ ક્યુબ હોય તો માઇનસ આઈ લખી શકો. આઈ ની ચાર ઘાત હોય તો વન લખી શકો. આઈ ની પાંચ ઘાત હોય તો તમે આઈ લખી શકો. આઈ ની છ ઘાત હોય તો તમે શું લખી શકો? આઈ ની જો છ ઘાત હોય આવું લખી શકીએ આપણે આઈ સ્ક્વેર બરાબર રેસ ટુ થ્રી. ઓકે, કારણ કે આઈ સ્ક્વેર રેસ ટુ થ્રી એટલે ત્રણ દુને છ. આઈ સ્ક્વેર એટલે માઇનસ વન ની ત્રણ ઘાત. માઇનસ વન ની ત્રણ ઘાત એટલે શું થઈ ગયું? માઇનસ વન. ઓકે, આ રીતે આઈ ની છ ઘાત હોય તમે શું લખી શકો? માઇનસ વન લખી શકો. એટલે આપણે જયારે તમારે આવશે આઈ ની પાંત્રીસ ઘાત ને આઈ ની એક હજાર દસમી ઘાત ને મેળવો ત્યારે તમારે આ રીતે સ્વરૂપમાં ગોઠવી દેવાના. આઈ સ્ક્વેર આપણે નોલેજેબલ હોય, આઈ છ જે છે એ ખબર હોય, આઈ ની પાંચ ઘાત ખબર હોય, આઈ નો સ્ક્વેર ખબર હોય, એ પ્રમાણે તમે ગોઠવી દો તો એનો જવાબ ફટાક નારાનો તમને મળી જાય છે. બરાબર, તો આઈ ક્યુબ હોય તો આપણે શું લખી શકીએ? માઇનસ આઈ. આઈ ની ચાર ઘાત હોય શું લખી શકીએ? વન લખી શકીએ. આઈ ની પાંચ ઘાત હોય શું લખી શકીએ? આઈ લખી શકીએ. આઈ ની છ ઘાત હોય શું લખી શકીએ? માઇનસ વન લખી શકીએ. બરાબર, આવી બધી વસ્તુઓ આપણે લખી શકીએ. ઓકે, આવી જ રીતે તમે બધાની અંદર કરી શકો. આઈ ની સાત ઘાત કરી નાખો તોય કરી શકો, આઈ ની આઠ ઘાત કરી નાખો તોય કરી શકો. બરાબર, એ મેં ખાલી અહીંયા લખ્યા છે, અહીંથી ડોટ ડોટ તમે ગમે એટલું કરી શકો. ઓકે, હવે આપણે જોઈએ છે માઇનસ આઈ રેસ ટુ માઇનસ વન, એટલે કે ઇન્વર્સ વાળું હોય તો એને તમે કઈ રીતે લખી શકો? તો આ ઇન્વર્સ વાળા તમે આમ કહીએ કે વન અપોન આઈ. હવે જો છેદમાં આઈ છે તો આઈ વડે અનુભૂત કરી રહ્યું, એટલે સોરી આઈ વડે ગુણી ભાગી નાખો, આવું કરી શકો. બરાબર, તો આઈ ગુણ્યા વન એટલે આઈ થઈ ગયા. આઈ ગુણ્યા એટલે આઈ સ્ક્વેર થઈ ગયા, એટલે આઈ આઈ સ્ક્વેર એટલે માઇનસ વન એટલે શું થઈ ગયા? માઇનસ આઈ.
તો આ ઇન્વર્સ હોય તો તમે શું લખી શકો? તો જો તમારી પાસે આ ઇન્વર્સ હોય તમે માઇનસ આઈ લખી શકો. શું લખી શકો? માઇનસ આઈ. બરાબર, કેમ લખી શકાય? મેં તમને સમજાવ્યું, આ ઇન્વર્સ એટલે શું થઈ ગયું? વન અપોન આઈ, આઈ છેદમાં છે આઈ વડે ગુણી આઈ વડે ભાગી નાખ્યા, એક ગુણ્યા આઈ એટલે આઈ, આઈ ગુણ્યા એટલે આઈ સ્ક્વેર, આઈ સ્ક્વેર એટલે માઇનસ વન, આઈ ભાગ્યા માઇનસ વન એટલે માઇનસ આઈ. ઓકે બેટા, એવી જ રીતે આઈ સ્ક્વેર હોય તો વન અપોન આઈ સ્ક્વેર લખી શકો. હવે જો વન અપોન આઈ સ્ક્વેર લખી શક્યા બરાબર તમે, તો હવે તમે સાદુરૂપ સીધું જ આપી શકો. આનું કઈ રીતે આપી શકો? તો જો વન અપોન આઈ સ્ક્વેર એટલે શું થઈ ગયા? માઇનસ વન એટલે શું થઈ ગયું? માઇનસ વન. વન ભાગ્યા માઇનસ વન એટલે શું થઈ ગયું? માઇનસ વન. એ જ રીતે આઈ ક્યુબમાં જોવું તો બેટા, આઈ ક્યુબ હોય એને તમે વન અપોન આઈ ક્યુબ કરી શકો. વન અપોન આઈ ક્યુબ, આઈ ક્યુબ એટલે તમે શું લખી શકો? માઇનસ આઈ. તો જો વન અપોન માઇનસ આઈ, તો આઈ આઈ વડે ગુણી આઈ વડે ભાગી નાખો તો શું થાય? તો જો આ આઈ ની ચાર ઘાત હું આઈ લખી નાખું થોડી વાર, તો જો આવું થાય, આઈ ગુણ્યા વન એટલે વન, આ માઇનસ આઈ ગુણ્યા એટલે આઈ સ્ક્વેર, તો આઈ ભાગ્યા અહીંયા હું માઇનસ હતા આઈ સ્ક્વેર એટલે માઇનસ વન, તો શું થઈ ગયા? આઈ. તો આઈ ની રેસ ટુ માઇનસ ત્રણ ઘાત હોય તો એનો જવાબ શું આવે? આઈ આવે. આઈ સ્ક્વેર આઈ રેસ ટુ માઇનસ ટુ હોય તો એનો જવાબ શું આવે? માઇનસ વન આવે. કેમ આવે એ તમને હું સમજાવું છું. બરાબર, આની ઉપર ગમે એટલી ઘાત હોય તમે સોલ્યુશન આપી, વાય રેસ ટુ માઇનસ લાખ હોય તો એનું સાદુરૂપ આપણે આપી શકીએ. થોડુંક મોટું થાય પણ સાદુરૂપ તો તમે આપી જ શકો. ઓકે, તો હવે અહીં આઈ ની ચાર ઘાત છે આઈ રેસ ટુ માઇનસ ચાર ઘાત, તો વન અપોન આઈ રેસ ટુ ચાર ઘાત કરી શકું. આઈ રેસ ટુ ચાર ઘાત એટલે શું થઈ ગયું? વન. તો વન અપોન વન એટલે કેટલા થઈ ગયા? વન. તો આઈ રેસ ટુ માઇનસ ચાર ઘાત હોય તો એનો જવાબ શું આવે બેટા? વન. શું આવે બેટા? વન. તો આઈ ની પ્લસ ઘાત હોય બરાબર, પ્લસ પાવર હોય એ આપણે જોયું, અને માઇનસ પાવર હોય એ પણ જોયું, તો એના જવાબમાં શું ફેર પડે છે આપણે જોઈ લીધું. બરાબર, જે એની અંદર આપણે જોઈ લઈએ, હવે કઈ બાકી રહી જતું નથી ને. બરાબર, ઓકે, માઇનસ આઈ માઇનસ આઈ માઇનસ આઈ માઇનસ વન, ઓકે આઈ, ઓકે વન, રેડી. ઓકે, આટલી વસ્તુ આપણે આવી ગઈ. રેડી, જેટલું હતું એટલે આઈ ની ઘાતમાં આપણે બધું આવી ગયું. બરાબર, આ પાઠ્યપુસ્તકની અંદર જ આપેલું છે એટલે પાઠ્યપુસ્તકનું જ છે આપણે. બરાબર, બીજું કાંઈ બહારનું છે નહીં, પણ આ વસ્તુ બેઝિક તમને સંકર સંખ્યામાં આવડશે પછી તમને આગળ આવડશે, ત્યાં સુધી કશું જ ખબર પડશે નહીં. ઓકે, તો આઈના ઘાત બધાને સમજાઈ ગયા હશે, તો વ્યવસ્થિત રીતે વિડીયોને પોઝ કરી, જે આઈની ઘાત આપણે સમજાવી છે એને વિડીયોને પોઝ ડાઉન કરી નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેજો, પછી આપણે આગળ જોઈએ. તો હવે આપણે એક આઈના ઘાતમાં એક આ પણ જોઈ લઈએ. જો આઈ રેસ ટુ ફોર કે ની સિરીઝ હોય તો એનો જવાબ વન થઈ જાય. મતલબ કે આઈ રેસ ટુ તમે ફોર કે એટલે વન મૂકો તો આઈ રેસ ટુ ફોર થાય તો એનો જવાબ વન આવે. ટુ મૂકો તો આઈ રેસ ટુ આઠ થાય તો એનો જવાબ વન આવે. થ્રી મૂકો તો આઈ રેસ ટુ બાર થાય તો એનો જવાબ વન આવે. બરાબર, એટલે આઈ રેસ ટુ ફોર કે સિરીઝ હોય તો એનો જવાબ શું થશે? વન થશે. હવે ચારનો ગુણાંક હશે બરાબર, ગુણી થશે તો એનો જવાબ શું થશે? વન. હવે ફોર કે પ્લસ વન હોય એટલે તમે વન મૂકો તો શું થાય? વન મૂકો તો ચાર કે ચાર ને પાંચ, આઈ રેસ ટુ પાંચ હોય તો શું થાય? આઈ હોય. ટુ મૂકો આઈ રેસ ટુ નાઇન હોય તો શું થાય? આઈ થાય. થ્રી મૂકો તો આઈ રેસ ટુ તેર હોય તો આઈ થાય. ફોર મૂકો તો આઈ રેસ ટુ સત્તર હોય તો આઈ થાય. એટલે જો ચારનો ગાળો છે, ચારના ગાળાવાળું આ રીતે પાંચ નવ તેર સત્તર હશે તો એનો જવાબ શું થશે? આઈ થશે. શું થશે? આઈ. એ જ રીતે ફોર ફોર કે પ્લસ ટુ હોય એટલે વન મૂકો તો શું થાય? ચાર, ચાર ને બે છ, આઈ રેસ ટુ છ હોય શું થાય? માઇનસ વન થાય. ત્રણ મૂકો બે મૂકો ચાર દો આઠ ને બે દસ, આઈ રેસ ટુ દસ હોય તો માઇનસ વન થાય. આઈ રેસ ટુ માઇનસ ચૌદ હોય તો માઇનસ વન થાય. આમાં પણ ચારનો ગાળો છે એમાં માઇનસ વન જવાબ આવે. બરાબર, આ છ વાળો છે એમાં માઇનસ વન આવે. છ થી દસ ચૌદ અઢાર, પાંચ વાળા ગાળામાં વાય આવે છે પાંચ નવ તેર સત્તર, ચાર વાળા ગાળામાં વન આવે છે. બરાબર, એટલે આઈ જોયું આઈ જોયું આઈ જોયું. ફોર કે પ્લસ થ્રી નો ગાળો હોય એટલે વન મૂકો એટલે સાતનો ગાળો થયો. આઈ રેસ ટુ સાત હોય તો માઇનસ વન થાય, માઇનસ આઈ થાય. હવે ટુ મૂકો તો ચાર, ટુ મૂકો ચાર દો આઠ ને અગિયાર, આઈ રેસ ટુ અગિયાર હોય તો માઇનસ આઈ થાય. બરાબર, એ જ રીતે આગળ જતા આઈ રેસ ટુ પંદર હોય તો માઇનસ આઈ થાય, આઈ રેસ ટુ ઓગણીસ હોય તો માઇનસ આઈ થાય. એટલે આવી બધી વસ્તુઓ જે છે આ આ ને આ એવી બધી યાદ ન રાખવી, ખાલી તમે આટલી વસ્તુ યાદ રાખી લો કે આઈ રેસ ટુ ફોર કે બરાબર વન, આઈ રેસ ટુ ફોર કે પ્લસ વન બરાબર આઈ, આઈ રેસ ટુ ફોર કે પ્લસ ટુ બરાબર માઇનસ વન, આઈ રેસ ટુ ફોર કે પ્લસ થ્રી બરાબર માઇનસ આઈ. આટલી વસ્તુ યાદ રાખી લો, તો નામ યાદ રાખી લો, વન આઈ માઇનસ વન માઇનસ આઈ. બરાબર, એટલે તમારું કોઈ પણ ઘાત હોય એ તમને સરળ થઈ જાય કે આ ઘાતનો જવાબ તમારો શું આવતો હશે. એકદમ સરળ બની જાય. કેવું બની જાય? સરળ બની જાય. બરાબર બેટા,
तो બધા વ્યવસ્થિત રીતે પાછો આ વિડિયો ને પોઝ કરીને આ જરાક આઈ ની ઘાત માં લખી લેજો, પછી આપણે આગળ જોઈએ. તો હવે આપણે બેટા હવે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ જોઈએ છે. તો આપણે હમણાં જોયું હતું કે આઈ સ્ક્વેર હોય તો માઇનસ વન થાય, તો જો માઇનસ આઈ સ્ક્વેર હોય તો માઇનસ આઈ સ્ક્વેર માઇનસ નો વર્ગ શું થઈ જાય, પ્લસ થઈ જાય આઈ સ્ક્વેર, તો પણ માઇનસ વન જ થાય, બરાબર. તો આને તમે સાદરૂપ આપો તો વર્ગ છે આ બાજુ, વર્ગમૂળ થઈ જાય, માઇનસ વન નું વર્ગમૂળ શું થયું, આઈ થયું. આ બાજુ જાય એટલે શું થઈ જાય, માઇનસ આઈ, માઇનસ વન નું વર્ગ, સોરી માઇનસ વન નું વર્ગમૂળ શું થયું, માઇનસ આઈ થયું. તો માઇનસ વન અને માઇનસ આઈ બે નું માઇનસ વન અને પ્લસ, સોરી માઇનસ વન ના વર્ગમૂળ બે થયા, પ્લસ આઈ અને માઇનસ આઈ. પણ આપણે શું લખતા હોઈએ, માઇનસ વન હોય એનું વર્ગમૂળ આપણે શું લખીએ, આઈ લખીએ. શું લખીએ, આઈ, કારણ કે આપણને ખબર છે માઇનસ આઈ પણ થાય છે અને આઈ પણ થાય છે. જો અહીં મેં તમને સમજાવ્યું, આ વર્ગ વળી બાજુ વર્ગમૂળ થઈ ગયું એટલે એનું વર્ગમૂળ શું કીધું, આઈ. આ વર્ગમૂળી બાજુ માઇનસ વન થયું એનું વર્ગમૂળ શું કીધું, માઇનસ આઈ, બરાબર. તો માઇનસ વન ના બે વર્ગમૂળ થયા, ક્યાં થયા, તો આઈ અને માઇનસ આઈ. પણ આપણે શું લખતા હોઈએ છીએ, માઇનસ વન હોય ત્યાં આપણે શું લખતા હોઈએ છીએ, આઈ લખતા હોઈએ. શું લખતા હોઈએ, આઈ. તો એવી જ રીતે મેં બીજું એક ઉદાહરણ લીધું છે કે રૂટ થ્રી હોય, રૂટ થ્રી આઈ હોય એનો વર્ગ કરો શું થાય, તો રૂટ થ્રી આઈ નો વર્ગ કરો તો આવું થાય, રૂટ થ્રી નો વર્ગ અને આઈ નો વર્ગ. રૂટ થ્રી એટલે ત્રણ, આઈ નો વર્ગ એટલે માઇનસ ત્રણ. આવો જવાબ આવે. એ જ રીતે આનો વર્ગ કરો તો શું જવાબ આવે, તો માઇનસ રૂટ થ્રી નો વર્ગ અને આઈ નો વર્ગ. માઇનસ રૂટ થ્રી નો વર્ગ એટલે શું થાય, ત્રણ થાય, અને આઈ સ્ક્વેર એટલે શું થાય, માઇનસ થ્રી થાય. તો જો આનો વર્ગ પણ માઇનસ થ્રી આવ્યો, આનો વર્ગ પણ માઇનસ થ્રી આવ્યો, તમે આવું કહી શકો કે માઇનસ, જો આ રૂટ થ્રી જે છે એને આ વર્ગ છે આ બાજુ વર્ગમૂળ થઈ જાય, તો માઇનસ રૂટ થ્રી ના બે વર્ગમૂળ થયા. ક્યાં ક્યાં થયા, તો રૂટ થ્રી આઈ થયા અને બીજો કયો થયો, તો બીજો જો આ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ થઈ જાય, માઇનસ રૂટ થ્રી આઈ થયા. આ બે વર્ગમૂળ થયા. પણ આપણે જે માઇનસ રૂટ થ્રી હોય તો એના વર્ગમૂળને આપણે કેમ લખતા હોઈએ છીએ, તો પ્લસ આ રીતે પ્લસ રૂટ થ્રી આઈ વાળું લખીએ છીએ. બાકી માઇનસ રૂટ થ્રી જે છે એના બે વર્ગમૂળ થયા. ક્યાં બે વર્ગમૂળ, તો રૂટ થ્રી આઈ અને માઇનસ રૂટ થ્રી આઈ, બરાબર. પણ આપણે જે માઇનસ રૂટ થ્રી હોય એને આપણે કેમ લખીએ છીએ, તો રૂટ થ્રી આઈ, કારણ કે આને હજી એક વાર લખવું છે, રૂટ થ્રી ગુણ્યા માઇનસ વન, આમ લખી શકો, બરાબર. એટલે આ રૂટ થ્રી અને માઇનસ વન એટલે કોણ છે, આઈ, બરાબર. અને એ રૂટ થ્રી એટલે માઇનસ, આ માઇનસ વન વર્ગમૂળ માઇનસ આઈ પણ છે, આ આવી જાય. પણ મોસ્ટ ઓફલી આપણે આ લખીએ છીએ, બરાબર. આ હતી ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ. જો આઈ સ્ક્વેર હોય, સોરી માઇનસ વન ની જ વાત કરીએ, માઇનસ વન હોય તેનું વર્ગમૂળ આઈ અને માઇનસ આઈ બંને છે, પણ આપણે મોસ્ટ ઓફલી શું લખીએ છીએ, આઈ. એટલે માઇનસ વન હોય ત્યાં શું લખીએ, આઈ. તો એ રૂટ થ્રી આઈ. એટલે બીજું એક ઉદાહરણ લીધું કે રૂટ માઇનસ રૂટ થ્રી છે એના વર્ગમૂળ રૂટ થ્રી આઈ, માઇનસ રૂટ થ્રી આઈ છે, પણ લખીએ શું આપણે, રૂટ થ્રી આઈ, બરાબર. તો આ રીતે તમને આપ્યું હોય માઇનસ પાંચ, તો તમે શું લખો, તો માઇનસ પાંચ એટલે શું થઈ ગયું, પાંચ આઈ. આ રીતે લખો માઇનસ સો, તો આનો જવાબ શું થઈ ગયો, વર્ગમૂળમાં સો બાય આઈ, બરાબર. આ રીતે આપણે ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ જોઈએ છીએ. શું જોઈએ છે, ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે વિડીયોને પોઝ કરી બુકની અંદર તમે નોટ ડાઉન કરી લો. તો આપણે અહીંયા સંકર સંખ્યાના નિત્ય સમૂહ જોઈએ છે, જે બીજગણિતની અંદર આવે એવા જ છે, બરાબર. નિત્ય સમૂહ સંકર સંખ્યામાં આ ઝેડ વન ને ઝેડ ટુ કોણ છે, તો એ આપણું સંકર સંખ્યા છે, એ પ્લસ બી આઈ સી પ્લસ ડી આઈ, તમે જે કહો એ સંકર સંખ્યા છે આપણી, બરાબર. તો જો ઝેડ વન પ્લસ ઝેડ ટુ હોય તો આપણે કેમ, એ પ્લસ બી હોય આખાનો સ્ક્વેર સૂત્ર શું થાય, સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, આવું થાય. બસ એ જ વસ્તુ છે, ઝેડ વન સ્ક્વેર ટુ ઝેડ વન ઝેડ ટુ પ્લસ ઝેડ ટુ સ્ક્વેર, આ રીતે જ થાય, બરાબર. એ જ રીતે ઝેડ વન માઇનસ ઝેડ ટુ હોલ સ્ક્વેર હોય તો એનો જવાબ શું થાય, તો એ આપણે એ માઇનસ બી હોલ સ્ક્વેર નું સૂત્ર શું છે, તે સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો બસ એ જ વસ્તુ છે કે ઝેડ વન સ્ક્વેર માઇનસ ટુ ઝેડ વન ઝેડ ટુ પ્લસ ઝેડ ટુ સ્ક્વેર. એ જ રીતે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી હોય તો એનું સૂત્ર શું છે, એ પ્લસ બી હોલ ક્યુબ નું, તો એ ક્યુબ પ્લસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ બી બી સ્ક્વેર પ્લસ બી ક્યુબ, આવું છે. તો બસ એ જ વસ્તુ અહીંયા છે કે ઝેડ વન ક્યુબ પ્લસ થ્રી ઝેડ વન સ્ક્વેર ઝેડ ટુ પ્લસ થ્રી ઝેડ વન ઝેડ ટુ સ્ક્વેર પ્લસ ઝેડ ટુ ક્યુબ, બરાબર. એવી જ રીતે ઝેડ વન, એવી જ રીતે ઝેડ વન માઇનસ ઝેડ ટુ ક્યુબ, તો ઝેડ વન માઇનસ ઝેડ ટુ ક્યુબ એટલે એ માઇનસ બી ક્યુબ નું સૂત્ર શું છે, તો ઝેડ વન માઇનસ છે, તો આપણે શું કરવાનું, તો આ બેઠે બેઠે સૂત્ર છે ખાલી અહીંયા માઇનસ આવી જાય છે,
બરાબર તો શું થઈ છે કે z1 ક્યુબ માઈનસ 3z1 સ્ક્વેર z2 પ્લસ 3z1 z2 સ્ક્વેર પ્લસ z2 ક્યુબ ઓકે z1 માઈનસ z2 સ્ક્વેર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માં શું થાય એકવાર પ્લસ અને એકવાર માઈનસ તો આપણે જોઈ ગયા તો આવા બધા સૂત્રો આપણી પાસે છે જે નિત્ય સમૂહ છે શું છે બેટા નિત્ય સમૂહ છે બરાબર તો અહીંયા જોઈએ આપણે z1 + z2 નો સ્ક્વેર z1 - z2 નો સ્ક્વેર ઓર z1 + z2 ક્યુબ પર z1 - z હોલ ક્યુબ તો અહીં પ્લસ હોય તો માઈનસ ને અહીંયા પ્લસ હોય તો માઈનસ બરાબર આટલી વસ્તુ તમારે બદલી નાખવાની આની અંદર z1 - a + b હોલ ક્યુબ ને a - b હોલ ક્યુબ ની અંદર પ્લસ પેલું છેલું બદલી નાખવાનું એટલે માઈનસ પ્લસ માઈનસ ની નિશાની વાળું જે સૂત્ર છે ઈ બની જશે બરાબર આ હતા આપણા નિત્ય સમૂહ ઓકે અહીં આપણે સૂત્રો જોયા નિત્ય સમૂહ જોયા આઈ ની ઘાત જોયા ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ જોયું ગુણાકાર જોયા ભાગાકાર જોયા બાદબાકી જોઈ બરાબર આવી બધી વસ્તુઓ આપણે જોઈએ જે સંકર સંખ્યાની શરૂઆત માટેના દાખલા ગણવા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે તમે વિડીયોને પોઝ ડાઉન કરી અને આ વસ્તુ લખી લો તો હવે બેટા આપણે ઉદાહરણ બે જોઈએ છે તો ઉદાહરણ બે ની અંદર આ રીતના a plus bi એટલે કે સંકર સંખ્યાના સ્વરૂપમાં તમારે જવાબ ફેરવવાનો છે આ પહેલું અને આ બીજો ઉદાહરણના દાખલા પેટા પ્રશ્નો છે તો આનું સાદરૂપ આપો આ સ્વરૂપમાં ફેરવવાનું છે તો જો માઇનસ પાંચ ગુણ્યા વન કોણ આઈ ગુણ્યા આઈ એટલે શું થઈ જાય આઈ સ્ક્વેર ઓકે હવે જો માઇનસ પાંચ ના છેદમાં આઠ આઈ સ્ક્વેર એટલે શું થયું માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો શું થયું પાંચ ના છેદમાં આઠ તમારે કયા સ્વરૂપમાં ફેરવવાનું એ પ્લસ બી આઈ તો આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે આપણે એ વસ્તુ જોઈ ગયા છે બરાબર અને પહેલા તમને કહી દીધું છે તો કોઈ પણ વાસ્તવિક સંકર સંખ્યા હોય તો આ વધારાનું કોણ હોય આઈ વત્તા ઝીરો તો આ બની ગયું એ પ્લસ આઈ બી સ્વરૂપમાં બરાબર ખાલી વાસ્તવિક સંખ્યા હોય આઈ વત્તા ઝીરો કરો અથવા તો ઝીરો વત્તા આઈ તમારે જે કહેવું હોય તે તમે લખી શકો બરાબર એવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં શું થાય તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જ ગયા ઓકે આઈ ગુણ્યા આઈ એટલે શું થઈ ગયું આઈ સ્ક્વેર ગુણ્યા માઇનસ માઇનસ તો પ્લસ થઈ જ ગયા વન અપોન આ ટુ છે આગળ વન અપોન આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ આઈ ક્યુબ બે ચોક આઠ ઓકે તો આઈ સ્ક્વેર અને આઈ ક્યુબ એટલે આઈ ની પાંચ ઘાત બરાબર અને ચાર અઠ્યો ચોસઠ ચોસઠ ચોક બસો ને છપ્પન ઓકે આઈ ની પાંચ ઘાત આઈ ની પાંચ ઘાત નું આમ લખી શકું આઈ નો વર્ગ ગુણ્યા વર્ગ ઇન્ટુ આઈ છેદ નો બસો ને છપ્પન આઈ નો વર્ગ એમાં માઇનસ વન માઇનસ વન નો વર્ગ ધન થઈ જાય અપોન બસો ને છપ્પન તો આ શું થઈ ગયું એ પ્લસ બી આઈ સ્વરૂપ તમે કહેશો અહીંયા તો બી આઈ સ્વરૂપ છે એ કોણ એ ન હોય તો આમ લખી શકો ઝીરો વત્તા આઈ ના છેદ નો બસો છપ્પન આ થઈ ગયો તમારો ઉદાહરણ બીજાનો બીજો દાખલો બરાબર બરાબર વ્યવસ્થિત રીતે એવું લાગે તો વિડીયોને પોઝ કરી તમે ફરી વાર જોઈ શકો છો હજી એકવાર બીજો દાખલો જોઈ લો મેં કશું જ નથી કીધું સાદરૂપ આપ્યું માઇનસ વન માઇનસ આઈ માઇનસ માઇનસ પ્લસ આઈ ગુણ્યા આઈ સ્ક્વેર ગુણ્યા બે વન અપોન આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ આઈ ક્યુબ તો જો અહીં બે ચોક આઠ આઠ અઠ્યો અઠ્યો ચોસઠ ગુણ્યા ચાર બસો છપ્પન આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ક્યુબ આઈ ની પાંચ ઘાત આઈ ની પાંચ ઘાતને આપણે શું લખીએ કે આઈ નો સ્ક્વેર ઇન્ટુ આનો વર્ગ એટલે ઇન્ટુ આઈ એટલે પાંચ ઘાત થઈ ગયા આઈ નો વર્ગ એટલે શું થઈ ગયું માઇનસ વન માઇનસ વન નો વર્ગ શું થઈ ગયો પ્લસ વન તો ઇન્ટુ આઈ હતો એટલે આઈ આઈ ના છેદ નો બસો ને છપ્પન તો ઝીરો વત્તા આઈ ના છેદ નો બસો ને છપ્પન આ રીતે તમે કહી શકો બરાબર આ હતો ઉદાહરણ નંબર બે આવી જ રીતે અઢળક દાખલાઓ છે અને બધા અઢળક દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે પણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ તો બધા વિદ્યાર્થીઓ મિત્રોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે એવી હું બધા પાસે આશા રાખું છું અને મને શાંતિપૂર્વક સાંભળવા માટે ખૂબ ખૂબ તમારો આભાર થેન્ક યુ વેરી મચ